નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ગણિતનો લીધો અને પેન્સિલ તૈયાર કરી લીધી. ઓકે, તો હવે રોજે મારો પ્રશ્ન શું હોય છે? ઘડિયાળ બરાબર, 20 ઘડિયાળ કમ્પ્લીટ તમારા એકદમ રેડી હોવા જોઈએ. કેમ કે ઘડિયાળ વગર તમને ખબર છે કે આપણે દાખલા શીખી શકીશું નહીં, ઘડિયા વગર નહીં ચાલે. હવે પછીનું ચેપ્ટર ત્રીજું છે, એમાં પણ ગુણાકાર અને ભાગાકાર જ આવે છે. એ રીતના જ દાખલા તમારા છે. ઘડિયો આવડશે તો સમજાશે, નહીતર સમજાશે નહીં. હું તો કરાવી દઈશ, તમને નહીં આવડે. કેવી રીતે જવાબ આવ્યો? ઘડિયો આવડતો જ ન હોય તો શું થાય? 6 આવ્યા, 2 × 3 = 6, પણ 2નો ઘડિયો ન આવડતો તો આવડે? 15 × 6 = 90. 15 × 6 કેટલા થાય તમને ખબર નથી તો 90 કેમ આવ્યા? 13 × 3 = 39. તો 39 ક્યાંથી આવ્યા તમને ખબર પડે? ઘડિયો નથી આવડતો તો શું ખબર પડે? તો દાખલો સમજાય નહીં. તો પહેલું ચેપ્ટર આપણું હતું ઈંટોનું ઈમારત, અને બીજું ચેપ્ટર શું હતું? શું લાંબું અને ટૂંકું. અને હવે ત્રીજું ચેપ્ટર આપણું છે ભોપાલનો પ્રવાસ. તો સૌથી પહેલાં શું લખી લઈશું? આપણે તારીખ લખી લઈશું. તો આજે કઈ તારીખ છે? તો એ 2/8/21 બરાબર. સૌથી પહેલું કામ શું કરવાનું છે તમારે? સ્કેલથી અહીંયા લીટી પાડી દેવાની છે બરાબર. આ રીતે બધાએ પાડી દેવાની છે, ફરજિયાત પાડવાની છે. એવું નહીં ચલાવીએ કે નથી તો કાલે કરી લઈશું. આજે જ કરવાની, મારી સાથે જ કરવાની છે. આ દાખલામાં 2 નંબરની ઉપરે કરી લેવાની, અહીંયા પણ કરી લેવાની. જ્યાં જ્યાં પ્રશ્ન છે ત્યાં બધે આવી રીતે જુઓ, હું બતાડી દઉં તમને. લીટી પાડી લેજો, મેં પાડેલી છે બરાબર. તો હવે પ્રવાસ, ભોપાલનો પ્રવાસ. બાળકો પ્રવાસમાં જાય છે. તમે લોકો કદાચ પહેલામાં કે બીજામાં હશો ત્યારે કદાચ આપણો એકાદો પ્રવાસ ગયો હશે. તો તમે ગયા હોય ત્યારે તો નાના હોય, પણ અત્યારે હવે જાઓ તો ખબર પડે કે પ્રવાસમાં જાય ત્યારે આપણે કેટલા બાળકો છીએ. 1 બસમાં 40 હોય તો 2 બસના કેટલા થાય? 40 × 2 = 80. 40 × 2 = 80 થાય. 0 × 0 = 4 × 2 = 8 બરાબર. તો અહીંયા છે પ્રવાસ જાય છે. તો પ્રવાસમાં કયા ધોરણના કેટલા બાળકો જાય છે એ કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક બરાબર તમારે યાદ રાખવાનું, હંમેશા આખા પાઠની અંદર એ જ આવશે કે કોષ્ટકમાંથી જોઈને જ કરવાનું છે. પ્રવાસમાં જાય ત્યારે બાળકોને શું વસ્તુ આપે છે, કેટલી આપે છે, કેવી રીતે આપે છે, એ ગણતરી તમારે કરવાની છે, એટલે કે આપણે કરવાની છે. તો એના માટે શું જોઈશે? ગુણાકારને ભાગાકાર. તો એના માટે શું જોઈએ? ઘડિયા. તો 20 ઘડિયા તમને રેડી હોવા જોઈએ. તો હવે આપણે પહેલાં શું જોઈશું? સૂચના બરાબર. તો સૂચના વાંચીશું. એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા છે. તેમની વિગત નીચે મુજબ છે, જેના આધારે પ્રશ્નના જવાબ લખો. જો અહીંયા તમારે લીટી દોરી હશે તો સરળ પડશે, નહીતર ભેગું થઈ જશે. ધોરણ છે, આ બધા ધોરણ આપ્યા છે, 5 ધોરણ, અને બાળકોની સંખ્યા છે. તો પહેલા ધોરણમાં 31 છે, બીજા ધોરણના 30 બાળકો છે, ત્રીજા ધોરણના 43 બાળકો છે, ચોથા ધોરણના 52 બાળકો છે, અને 5મા ધોરણના 56 બાળકો છે. તો હવે આપણે એનું શું કરીશું? સરવાળો. કુલ કેટલા છે એમ? તો 1, 1માં 3 ઉમેરી તો 4, 4માં 2 ઉમેરી તો 6, 6 × 6 કેટલા થાય? 12, 12નો બગડો વધી પડી 1, 3 × 1 = 4, 4 × 3 = 7, 7 × 4 = 11, 11 × 5 = 16, 16 × 5 કેટલા થાય? 21. કુલ બાળકો કેટલા થયા? 212. હવે કુલ બાળકો છે તમારે યાદ રાખવાના, કેમ કે આ બધા પ્રશ્ન એવા જ છે કે તમારી કોષ્ટક પ્રમાણે જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, કેટલા બાળકો પ્રવાસે જાય છે? હમણાં જ તમને મેં કીધું
તમારે કોષ્ટક યાદ રાખવાનું છે. તો કેટલા બાળકો પ્રવાસે જાય છે? કુલ બાળકો કીધા છે, બરાબર. કેટલા બાળકો પ્રવાસે જાય છે? તો કે 212 અહીંયા આપણી સામે જ છે, ત્યાં લખવાનું 212 બાળકો. પ્રવાસે જાય છે, બીજો પ્રશ્ન. જો તેઓને 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે? પહેલાં જ તમને કીધું હતું કે એક બસમાં 40 બાળકો હોય તો બે બસના કેટલા બાળકો થાય? 80 બાળકો થાય, બરાબર. તો અહીંયા 200 બાળકો છે, તો એક બસમાં કેટલા બાળકો સમાય છે? 52 સમાય છે. તો 4 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળે? એક બસમાં 52 છે, એની પાસે કેટલી બસો છે? 4 બસો છે. તો આપણે એકના કરી તો 4 ના મળે, તો શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. કે એક બસમાં 52 તો 4 બસમાં કેટલા? ઘડિયા જોઈએ જ ને આમાં તમારે. એક બસમાં કેટલા છે? તો કે 52. તો કેટલી બસ કીધી છે? 4. તો 4 બસમાં કેટલા? અહીં કરવાનું 52 × 4, બરાબર. 4 દુ કેટલા થાય? 8. અને 4 × 5 = 20. કેટલા બાળકો થાય? 208 બાળકોને સીટ મળે. 208 બાળકોને સીટ મળે. હવે બીજું છે, કેટલા બાળકો સીટ વગરના રહે? કુલ બાળકો કેટલા છે? 212. અને કેટલાને સીટ મળે છે? 208 ને. તો શું કરવાનું? 212 − 208. 212 છે, એમાંથી 208 બેસી ગયા. બેઠા વગરના કેટલા બાળકો રહેશે, બરાબર? તો 8 ને 2 માંથી 8 ન જાય એટલે 10 × 12 = 8 કેટલા વધે? 4. અને 1 ઉપર 0 એટલે 0 માંથી 0 જાય 0 ને 2 માં 2 જાય. તો કેટલા બાળકો બાકી રહેશે? 4 બાળકો બાકી રહેશે. એટલે 4 બસમાં 1 થઈ જાય, બરાબર. કેટલા બાળકો બાકી રહે? 4 બાળકો બાકી રહે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જો આ બાળકોને 35 સીટવાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે? કેટલા બાળકો સીટ વગરના રહેશે? હવે એક બસમાં 35, તો આપણે કેટલી બસ કીધી છે? 6 બસ કીધી. તો કેટલા બાળકો બાકી રહે? જો આ 52 વાળી કરે તો 8 બાળકો વધે છે, 4 બાળકો વધે. હવે નાની બસ, એક બસમાં 35 બાળકો છે, તો એવી કેટલી બસ છે? 6. તો ગુણાકાર કરવો પડે ને, ઘડિયો તો જોઈએ. તો એક બસમાં લખો અહીંયા, એક બસમાં 35 બાળકો, તો કેટલી બસ છે? 6. 6 બસમાં કેટલા? 35 × 6, બરાબર. તો 6 × 5 = 30 ની સુઈન વધી પડી 3, 6 × 3 = 18, 18 ને 3 કેટલા થશે? 21. તો કેટલા બાળકો બેસી શકે? 210. તો બાકી કેટલા રહીએ? 212 છે. તો અહીંયા શું કરવાનું? 212
માઇનસ 210, બે ના બે કેટલા બાળકો વધશે? બે બાળકો બાકી રહેશે. બે બાળકો સીટ વગરના રહીએ, 52 સીટવાળીમાં કેટલા બાળકો રહેતા હતા? 4. અને 35 સીટવાળી બસ કરે તો એમાં કેટલા બાળકો બાકી રહીએ? બે બાળકો સીટ વગરના રહે. બે બાળકો સીટ વગરના રહેશે. ત્યાર પછી દાખલા નંબર 4. જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે? 245 બાળકો છે અને એક બસમાં કેટલા બાળકો સમાય છે? 35. તો કેટલી જોઈએ? તો કેટલીમાં કરવું પડે? પહેલાં ભાગાકાર કરવો પડે. 245 પહેલાં ભાગ કરીએ તો ખબર પડે ને કેટલી બસ જોઈએ. એટલે અહીંયા 35, 35 વત્તા કેટલા થાય? 245 માઇનસ, તો 7 બસની જરૂર પડે. કેટલા બસની જરૂર પડે? કેટલી બસની જરૂર પડે આપણને કીધું છે, તો કે 7 બસની જરૂર પડે. હવે 35 × 7 કરીએ એટલે કેટલા થશે? 245. એટલે જવાબ આવી ગયો તમારો. 35 × 7, 35 સીટવાળી બસ, 7 બસો, 7 × 5 = 35, વધી 3, 3 = 21 ને 3 કેટલા થાય? 24. 245 આવી ગયા બધાને બરાબર. ત્યાર પછીનો દાખલા નંબર 5. જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે. અમદાવાદથી આબુ લગભગ 230 કિમી દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આબુ ક્યારે પહોંચાય? હવે અહીં જવાબ આપ્યા છે, અ બપોરે 12 વાગે, બ બપોરે 1 વાગે, ક બપોરે 2 વાગે. હવે બપોરે 1 વાગે પહોંચશું. આપણે ખાલી જવાબ જ લખવાનો છે કે 230 કિલોમીટર દૂર છે, સવારના 7 વાગ્યા છે, તો બપોરના ક્યારે પહોંચશે? તો કે બપોરના 1 વાગે પહોંચશે. એટલે કે તમારો જવાબ બ છે. તેની નીચે લીટી કરી અને લખવાનું છે ખાલી કે બ બપોરે 1 વાગે. ત્યાર પછી નંબર 6, એમાં પણ એ જ રીતના છે તમારે. પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. અમદાવાદથી પાલનપુર 145 કિલોમીટર દૂર છે. ત્યાં પહોંચતા 3 કલાક થશે. તેથી જો અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચાય? અ 9 વાગ્યા પહેલાં, બ 10 થી 11 ની વચ્ચે, અને ક 11 વાગ્યા પછી. 145 કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચતા કેટલી વાર લાગે છે? 3 કલાક લાગે છે બરાબર. એટલે 1 કલાકમાં બસ કેટલું અંતર કાપે? તો 3 કલાકમાં આટલું અંતર કાપે. તો આપણે 145 / 3 કરીએ તો આપણને 1 કલાકનું અંતર મળે. 3 × 12 ભાગાકાર કરીએ બરાબર, અને 3 × 8 = 24. 1 કલાકમાં 48 મિનિટ અને 5 સેકન્ડ અંતર કાપે છે. તો 3 કલાકમાં કેટલું કાપે?
બરાબર, તો 3 કલાકમાં 145 કિલોમીટર અંતર થાય છે, તો 7 વાગ્યામાં પહોંચશે. તો ક્યારે પહોંચશે? તો કે 10 થી 11ની વચ્ચે પહોંચશે. એટલે બ નીચે લીટી કરવાની, ત્યાં લખવાનું બ. લીટી પાડી દઈશું પહેલાં. દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે બરાબર. 6 દાખલા 7મો દાખલો સામેના પેજ ઉપર. રસ્તામાં પસાર થતા એક 345 મીટર લાંબો પુલ આવે છે. તેના નીચેથી નદી વહે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? રસ્તામાં એક પુલ આવે છે, એની પુલ કેટલો લાંબો છે? 345 મીટર લાંબો છે, તો તેની નીચે એક નદી છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? જેટલો પુલ લાંબો એટલી એની પહોળાઈ, પુલ લાંબો હોય એ પ્રમાણે નદી હોય એ પ્રમાણેનો પુલ લાંબો હોય, બરાબર. એટલી નદી પહોળી હોય. તો એ 345 મીટર જ છે, એટલી જ એની પહોળાઈ પણ એટલી છે. જેટલો પુલ છે, આ પુલ લાંબો આટલો હોય બરાબર તમારો, તો નીચે નદી વહેતી હોય તો એ જેટલા સુધી પાણી હોય એટલા સુધીનો પુલ બનાવેલો હોય. તો જેટલો લાંબો છે એટલી નદીની પણ પહોળાઈ હોય, તો નદીની પહોળાઈ કેટલી હશે? તો નદીની પહોળાઈ છે એ 345 મીટર હશે. 345 મીટર. નદીની પહોળાઈ હશે. ત્યાર પછીનો દાખલો. તથા જો બસ 5 મીટર લાંબી હોય, તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહી શકે? હવે 5 મીટરમાં એક બસ ઊભી રહે, તો 345માં કેટલી બસ ઊભી રહે? એના ભાગ કરવા પડે આપણે, કે 345 મીટર પુલ લાંબો છે, તો એની 1 મીટરમાં 5 બસ ઊભી રહે, તો કેટલી બસ ઊભી રહી શકે? બરાબર. તો એ માટે તમારે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો આપણે કરવું પડે 345 ભાગ્યા 5. 5 6 કેટલા થાય? 30 માઇનસ 4, અહીંયા 0, ઉપરથી ઉતાર્યા 5. 5 નવા કેટલા થાય? તો કે 45 થાય. માઇનસ કરીશું, 5માંથી 5 ઓછા કરીએ, માઇનસ કરીએ તો 0, 4માંથી 4 કરીએ તો 0. કેટલી બસ થાય? 69 બસ ઊભી રહી શકે. કેટલી બસ ઊભી રહી શકે? 69. 1ની પાછળ 1 એટલો પુલ લાંબો છે કે 69 બસો ઊભી રહી શકે, 5 મીટર લાંબી હોય તો. તો લખવાનું અહીંયા 69 200 ઊભી રહી શકે. ત્યાર પછી દાખલા નંબર 9. એમાં અ, નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે, પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે, તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો થાય? આ બંનેનો તફાવત કીધો,
તફાવત એટલે હંમેશા શું કરવાનું, તમારે માઇનસ જ કરવાનું. આવું ત્રીજા ધોરણમાં આવતું હતું, આગળ ચોથામાં આપણે આગળના દાખલામાં માઇનસ કર્યા હતા, બરાબર. તો 36 - 17 કરીએ તો એનો તફાવત આવે કે બે વચ્ચેનું અંતર કેટલું છે. વધારે વરસાદ આવ્યો હોય તો પાણી ત્યાં સુધી રહે અને ચોમાસું પૂરું થાય એટલે પાણી નીચે વહ્યું જાય. તો વરસાદ હોય અને ન હોય ત્યારે એનો તફાવત શું છે, બે માઇનસ કરીએ એટલે આપણને ખબર પડે, બરાબર, કે 36 મીટર પુલથી નીચે છે અને 17 મીટર 36થી ઉપર જાય ચોમાસાની અંદર. તો માઇનસ કરી તો એનો તફાવત આવશે. પહેલાં માઇનસ કરી લઈ, 36 મીટર નીચે માઇનસ 17 મીટર. ક્યારે હોય 17 મીટર? તો કે ચોમાસામાં. ચોમાસામાં પુલથી નીચે, પુલની ઉપર નહીં નીચે, બરાબર. અહીંયા શું કરવાનું, તફાવત. 6માંથી તો 7 નહીં જાય, 10 કોલેને જરૂર પડશે. તો અહીંયા 2 અને 10, 16માંથી 7 જાય તો કેટલા રહેશે, 9 રહેશે. અને 2માંથી 1 જાય તો 1, તો કેટલો તફાવત થશે, 19 મીટરનો તફાવત થાય, બરાબર. આજે આટલું જ કરવાનું છે. આવતીકાલે એક આ બનો દાખલો તમારે કરવાનો આવડે તો, બાકી તો આ બધા કાલે જ કરીશું. ઓકે, આજે આટલું, ફરી કાલે મળીશું.